નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું ક્રીના શાહ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાતે. એક સાથે અનેક પ્રજાલક્ષી યોજનાઓને પ્રજાહિતમાં મૂકશે ખુલ્લી. રાજગઢ ખાતે 3,800 કરોડના ખર્ચે તૈયાર થયેલા બંધનું કરશે લોકાર્પણ. અનેક લોકોને રોજગારી મળવાની આશા. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે જમ્મુમાં રેલીને કરશે સંબોધન. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાના કાર્યકરો સાથેની બેઠકમાં સંગઠન અંગે કરશે સમીક્ષા. કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામેનું અભિયાન બન્યું વેગીલું. અનંતનાગ જિલ્લામાં 4 આતંકીઓ ઠાર, 1 પોલીસ જવાન પણ શહીદ. 28 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રામાં યાત્રીઓની સુરક્ષા માટે તૈનાત કરાયા એનએસજી કમાન્ડો. અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેતા સેશલ્સના રાષ્ટ્રપતિ ફોરે કહ્યું, સત્ય અને અહિંસાનો ગાંધીજીનો માર્ગ આજે પણ એટલો જ પ્રસ્તુત. મહુવા રાજુલા નેશનલ હાઈવે પર પુલ પરથી ટ્રક ખાબકતા 7 લોકોના થયા મોત, 20થી વધુ ઘાયલ. અન્ય એક અકસ્માતમાં અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 5 મુસાફરોના થયા મોત. કચ્છના અખાતમાં હરામી નાળા પાસેથી ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ ઝડપાઈ. બીએસએફ દ્વારા પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ. શહેરી વિસ્તારમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો થયો પ્રારંભ. 2 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ગાંધીનગરથી શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. પ્રવેશોત્સવના કારણે શાળાઓનો નામાંકન દર 99.15% જેટલો ગયો ઊંચો. સમાચાર વિગતવાર જોઈશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય પ્રવાસ માટે મધ્યપ્રદેશ પહોંચ્યા છે. આ પ્રવાસમાં તેઓ રાજ્યમાં અનેક વિકાસ યોજનાનું લોકાર્પણ કરશે. યાત્રાના પ્રથમ ચરણમાં પ્રધાનમંત્રી રાજગઢ ખાતે મોહનપુરા સ્થિત બંધ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. આ બંધ લગભગ 3,800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે, જેનું કામ ડિસેમ્બર 2014માં શરૂ થયું હતું અને સમય પહેલા બનીને તૈયાર થઈ ગયો છે. તેમાં 17 દરવાજા છે, જેનાથી લગભગ 1.35 લાખ ભૂમિ પર સિંચાઈ થશે. મધ્યપ્રદેશનું રાજગઢ દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર છે. તેની ખેતી ફક્ત વરસાદના પાણી પર જ નિર્ભર છે, જેથી અહીં કિસાનો ફક્ત એક જ પાક લઈ શકતા હતા. જો કે હવે ડેમ બની જવાથી આ મુશ્કેલી દૂર થઈ જશે. ડેમના પાણીથી અહીંના કિસાનોમાં આર્થિક અને સામાજિક પરિવર્તન આવશે. ડેમની આસપાસ પર્યટનની સંભાવના જોતા આ ક્ષેત્રને વિકસિત કરવામાં આવશે, જેથી આ ક્ષેત્રના લોકોને રોજગારી પણ મળી રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વેપારીઓ અને તમામ મંત્રાલયોને ભારતને 5,000 અબજ ડોલરની અર્થવ્યવસ્થાની શ્રેણીમાં પહોંચાડવાના લક્ષ્ય સામે રાખીને કામ કરવા કહ્યું હતું. નવી દિલ્હીમાં હાઈટેક વાણિજ્ય ભવનની આધારશીલા રાખતા પીએમએ જીડીપીના વાર્ષિક વૃદ્ધિદરને ડબલ ફિગર સુધી લઈ જવા અને વૈશ્વિક વ્યાપારમાં દેશની ભાગીદારી ડબલ કરીને 3.4% સુધી લઈ જવાનો ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે વેપાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે 4 વર્ષમાં ઘણા પગલાં ભર્યા છે. भाजपा के नेतृत्व में एनडीए सरकार के दौरान जितने भी भवनों का शिलान्यास या उद्घाटन करने का अवसर मुझे मिला, उसमें ज्यादातर एक बात समान थी और कॉमन बात ये थी कि इमारतों का निर्माण भी सरकारों के काम करने के तरीकों का एक प्रकार से प्रतिबिंब होता है. ન્યૂ ઇન્ડિયા કી ઓર
बढ़ते देश और पुरानी व्यवस्थाओं के बीच का फर्क भी इससे पता चलता है। राष्ट्रपति रामनाथ कोविंद तेमनी त्रण दिवसीय यात्राना क्रममां ग्रीस, सुरीनाम अने पछी क्यूबाना प्रवासे छे। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્યુબામાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા હતા। આ પછી રાષ્ટ્રપતિએ બાયોટેકનોલોજી સેન્ટરનો પણ પ્રવાસ કર્યો હતો। રાષ્ટ્રપતિ રિવોલ્યુશન સ્ક્વેર ગયા હતા, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। તેમણે ક્યુબાના રાષ્ટ્રપતિ સાથે વિભિન્ન મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી। બંને દેશો વચ્ચે દવાની પારંપરિક પ્રણાલી અને ઔષધીય પૌધાના ક્ષેત્રમાં ઘણી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ સિવાય ક્યુબાએ ભારતની સુરક્ષા રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યના દાવાનું સમર્થન કર્યું હતું। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે શુક્રવારે બ્રસેલ્સમાં જલવાયુ સુરક્ષા અને શાંતિ પર આધારિત એક સંમેલનમાં ભાગ લીધો હતો। સંમેલનને સંબોધન કરતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જલવાયુ પરિવર્તન સમસ્યાથી નિપટવા માટે વૈશ્વિક સહયોગની જરૂર છે। તેમણે યુરોપીય સંઘના પ્રતિનિધિ ફ્રેડરિકા મોગરીની સાથે મુલાકાત કરી હતી। બંનેએ ભારતીય યુરોપીયન સંઘ સામરિક ભાગીદારીને પૂરી ક્ષમતાથી અમલમાં લાવવા ચર્ચા કરી હતી। યુરોપીયન સંઘે ભારતીય સમુદાયને આપેલ યોગદાન બદલ બ્રસેલ્સમાં એક ફોટો પ્રદર્શનનું પણ આયોજન થયું હતું। રાજ્યપાલ શાસન લાગ્યા પછી જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત રાજ્યપાલ વોરાએ સર્વદળીય બેઠક બોલાવી હતી। આ બેઠકમાં બધી પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે સુરક્ષા વિશે ચર્ચા કરી હતી। બીજી તરફ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરીને 4 આતંકીઓને ઠાર માર્યા હતા। આ અથડામણમાં એક પોલીસ કર્મચારી પણ શહીદ થયા હતા। ઈદ બાદ લશ્કર દ્વારા ત્રાસવાદી સામેનું અભિયાન તેજ કરવામાં આવ્યું હતું। અનંતનાગ જિલ્લામાં શિંગફુંગ વિસ્તારમાં ત્રાસવાદી છુપાયાની માહિતીના પગલે સુરક્ષાદળે ઘેરાબંધી શરૂ કરી હતી। સામસામી અથડામણમાં 4 ત્રાસવાદીને ઠાર મારવામાં ટુકડીને સફળતા મળી હતી। જમ્મુ કાશ્મીરમાં 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થનાર છે, ત્યારે યાત્રીઓની સુરક્ષા માટે એનએસડી કમાન્ડો પણ તૈનાત કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરશે। તેઓ આજે ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર જમ્મુમાં પાર્ટીના ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાના કાર્યકરો સાથે બેઠક કરશે, તેમજ સંગઠન સંબંધિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે। ડોક્ટર મુખર્જી જાણીતા બેરિસ્ટર અને શિક્ષાવદ હતા। તેઓ આઝાદી પછી પ્રથમ મંત્રીમંડળમાં ઉદ્યોગ અને આપૂર્તિ મંત્રી હતા। તેમણે 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી। આ પાર્ટીને 1980માં ભારતીય જનતા પાર્ટીના રૂપમાં ફરીથી ગઠિત કરવામાં આવી હતી। ભારતની મુલાકાતે આવેલા સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરે ગઈકાલે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા। આજે તેમણે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હૃદય કુટીરમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી। આ સાથે જ સાબરમતી આશ્રમ તેમજ ગાંધીજીની ફોટો પ્રદર્શન ગેલેરી નિહાળીને રેંટ્યો કાંતિયો હતો। આ મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં તેમણે લખ્યું હતું કે ગાંધીજીએ વર્ષો પહેલા આપેલો અહિંસાનો સંદેશો આજે પણ એટલો જ પ્રસ્તુત છે। આ સમયે તેમની સાથે આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ અને સેક્રેટરી અમૃતભાઈ મોદી હાજર રહ્યા હતા। રાષ્ટ્રપતિ પહેલા સાબરમતી આશ્રમના આર્કાઇવમાં આવ્યા અને આર્કાઇવમાં ગાંધીજીએ લખેલા 35,000 જેટલા પત્રો છે, જેના 1.5 લાખ પાના છે, એનું રજીસ્ટર જોયું અને એ પત્રો પણ જોયા। એ પત્રો જુદી જુદી ભાષામાં લખાયેલા છે, એનો રસપૂર્વક એમને પૂછપરછ પણ કરી તો એમને કહ્યું કે ગાંધીજીને જીવનની બધી બાબતોમાં પૂરેપૂરો રસ હતો અને બધામાં ઇન્વોલ્વ થતા હતા, એટલે એ આટલા લોકો સાથે મરી ગયા, એ આમની ગાંધીજીની વિશેષતા એમને ત્યાં વ્યક્ત કરી। મહુવા રાજુલા નેશનલ હાઈવે પર રાજુલાના નિંગાળા એક નજીક રાત્રિના સમયે ટ્રક પુલ પરથી નીચે ખાબકતા 25થી વધુ લોકો દબાયા હતા, જેમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધારે લોકોને ઈજા પહોંચી છે। તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા।
આ અંગેની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય તેમજ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. 108ને જાણ કરાતાં નજીકની તમામ 108 સહિત 10 જેટલી એમ્બ્યુલન્સીસ ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને તુરંત જ ક્રેન બોલાવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એડમિટ કર્યા છે, એમાં કોઈ એટલો સિરિયસ નથી અને એમને પણ જે દવાઓ કરવાના હતી ડોક્ટરશ્રી દવાઓ કરી અને એમને પણ અહીંથી રજા આપી દીધી છે. નિંગાળા ગામે 22:30 વાગે પહોંચતા ટ્રક છે એ નાળાથી નીચે ઉતરી અને પલટી ખાઈ ગયેલ છે અને નીચે બધા 50-60 માણસો દબાઈ ગયેલા હતા. એટલે તાત્કાલિક પોલીસ, એમ્બ્યુલન્સ અને જિલ્લાનું વહીવટીતંત્ર સ્થળ ઉપર પહોંચી ગયેલ અને તમામને રાજુલા સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હતા. અંકલેશ્વર નજીક આવેલા માંડવા ચોકડી પર ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કચ્છના અખાતમાં હરામીનાળા નજીક પેટ્રોલિંગ કરતી વખતે બીએસએફના જવાનોએ ભારતીય જળસીમામાં ગેરકાયદે ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ ઝડપી લીધી હતી. બોટની સાથે એક પાકિસ્તાની નાગરિક પણ ઝડપાયો છે. બીએસએફ દ્વારા બોટને કબજે કરીને પાકિસ્તાની નાગરિકને પૂછપરછ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા ભુજના સંવાદદાતા કૌશિક પાસેથી. જી કૌશિક, ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ વિશેની શું વિગત છે? જી, હરામીનાળા ક્રીક વિસ્તાર સંવેદન વિસ્તાર છે, તેની અંદર વહેલી સવારે જયારે બીએસએફ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક સંદિગ્ધ પાકિસ્તાની બોટ દેખાઈ હતી. જી, બીએસએફે તે બોટને કબજો લઈ અને તેની અંદર એક પાકિસ્તાની ઘૂસણખોર પર ઝડપાયો છે. હાલ બોટની અંદર કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી, પરંતુ બોટના હાલ સામાનને કબજે લઈ અને બીએસએફે વધુ તપાસ હાથ ધરી છે. જી કૌશિક, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા ગુજરાતમાં હજુ સાર્વત્રિક વરસાદના વાવડ નથી, પરંતુ ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વઘઈ અને આહવા તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભારે બફારા બાદ વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આના લીધે ખેડૂતો અને આદિવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં તાપી, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી અને અમીરગઢ પંથકમાં વરસાદ પડ્યો છે. હિલ સ્ટેશન આબુમાં પણ વરસાદ પડ્યાના સમાચાર છે. આ અંગે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 25-26 જૂનથી વરસાદની શક્યતા દર્શાવી હતી. અભી ગુજરાત મે જો અગલે 5 દિન હૈ ઇસમે ખાસ કરકે જો સાઉથ ગુજરાત હૈ ઉસમે રેનફોલ એક્ટિવિટી બઢ઼ને કા ઉમ્મીદ હૈ. એન્ડ ઇનફેક્ટ 25-26 ઓનવર્ડ્સ એક અચ્છા વર્ષ ફિલ ગુજરાત કો મિલને કા સંભાવના હૈ. હમને ડે 5 દેટ ઇઝ 26 તારીખ કે લિયે સાઉથ ગુજરાત કે લિયે હેવી રેનફોલ વાર્નિંગ ભી દિયે હુએ હૈ. હમ એક્સપેક્ટ કરતે હૈ કી જો એક એકચ્યુઅલી ઇસ્ટ વેસ્ટ ટ્રાફ જો જનરેટ હો રહા હૈ ઉસસે હમારા સ્ટેટ કો અચ્છા બારિશ મિલેગા, ખાસ કરકે સાઉથ ગુજરાત, ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાત એન્ડ સૌરાષ્ટ્ર રિજિયન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી ક્ષેત્રના 2 દિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યનું શાળા એ જવાપાત્ર એક પણ બાળક શાળા અભ્યાસ કે શાળા પ્રવેશથી વંચિત ન રહે તેવી 100% નામાંકનની સંકલ્પબદ્ધતા સરકારે દાખવી છે. 2 દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત 1277 પ્રાથમિક અને 1550 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી થશે. પ્રવેશોત્સવની સફળતાના પગલે રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો નામાંકન દર 99.15% જેટલો ઊંચે આવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યના અંતરિયાળ, આદિજાતિ વિસ્તારો સહિત ગામો શહેરોમાં શિક્ષણની અદ્યતન સુવિધાઓ સરકારે પૂરી પાડી છે. તેમજ તેમણે ઉમેર્યું કે રાઇટ ટુ એજ્યુકેશન, સૌને શિક્ષણનો અધિકાર એ દિશામાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 1.25 લાખ વર્ગખંડો, અદ્યતન લેબ, કોમ્પ્યુટર સુવિધા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી અંતરિયાળ ગામોમાં પણ શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં વિકસાવી છે. શહેરી ક્ષેત્રના શાળા પ્રવેશોત્સવની મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી શરૂઆત કરાવી. તે સાથે જ રાજ્યમાં ઘણા શહેરોમાં વિવિધ મંત્રીઓએ ઉપસ્થિત રહીને પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. જોઈએ એક ઝલક.
ગરીબી દૂર કરવાના મહત્વના માધ્યમ તરીકે શિક્ષણનું પ્રાધાન્ય જણાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નડિયાદ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીના 44, ધોરણ 1ના 185 અને ધોરણ 9ના 353 કુમાર કન્યાઓનું નામાંકન કરી અપાવ્યો પ્રવેશ. વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન અને બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર રંગલા રંગલીના પાત્રમાં તેમજ સ્વચ્છતા અભિયાન અંગે રજૂ કર્યું નાટક. વડોદરા ખાતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ શહેરની 2 શાળાઓમાં સરસ્વતી સાધકોને શાળાના આંગણે આવકાર્યા. આંગણવાડીમાં 10, ધોરણ 1માં 48, ધોરણ 9માં 170 બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો હતો. શિક્ષણ થકી સમાજનો સર્વાંગી વિકાસ થતો હોવાનું જણાવતા રાજેન્દ્ર ત્રિવેદી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદની વસ્ત્રાલ પ્રાથમિક શાળામાં 78 બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ. રૂપિયા 201.52 લાખના ખર્ચે નવનિર્મિત વસ્ત્રાલ પ્રાથમિક શાળાનું કર્યું લોકાર્પણ. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગુજરાત મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ કરાવ્યો પ્રવેશોત્સવ. ધોરણ 1માં 54 કુમાર અને 49 કન્યાને તેમજ ધોરણ 9માં સમગ્ર શહેરની સ્કૂલ માટે કુલ 777 બાળકોને કરાવ્યો પ્રવેશ. નર્મદા જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા વિભાવરીબહેન. રાજકોટમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 77 શાળાઓ, 7 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન. 2069 વિદ્યાર્થી અને 1932 વિદ્યાર્થીનીને આપવામાં આવ્યો પ્રવેશ. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કર્યું પ્રજ્ઞા વર્ગની કીટનું વિતરણ. મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ અને માણિયા મિયાણા નગરપાલિકા વિસ્તારમાં પ્રવેશોત્સવ. કુલ 78 પ્રાથમિક શાળાઓમાં કુલ 1571 બાળકોને તથા હાઈસ્કૂલમાં કુલ 2567 વિદ્યાર્થીને પ્રવેશ. બાળકોને પુસ્તકો તથા સ્કૂલ બેગનું કરાવવામાં આવ્યું વિતરણ. મહાનુભાવોના હસ્તે થયું વૃક્ષારોપણ. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ. બાળકોને રમકડા તથા પુસ્તકોની કીટનું વિતરણ કરતા આઈ કે જાડેજાએ દરેક સમાજમાં શિક્ષણના મહત્વ પર મૂક્યો ભાર. ભાવનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ 280 બાળકોને રમકડા તથા કીટ આપીને કરાવ્યો શાળા પ્રવેશ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવનિર્મિત રૂપિયા 1.30 કરોડના ખર્ચે 26 ઓરડાવાળા 2 વર્ષના સમયગાળામાં બનેલ બિલ્ડિંગનું જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. પાટણમાં જન્મદિવસની ઉજવણી કરવાની સાથે સાથે નીતિનભાઈ પટેલે પાસ કન્વીનર હાર્દિક પટેલે કરેલા ટ્વીટરનો જવાબ આપતા કહ્યું કે પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા બાબતે સરકારે વકીલોને સૂચના આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે વારંવાર સોશિયલ મીડિયામાં આવતી ભડકાઉ પોસ્ટ મામલે પણ સરકાર ગંભીર છે અને સામાજિક સૌહાર્દવાળું વાતાવરણ તોડવાવાળા તત્વો સામે સાયબર ક્રાઇમ કડક કાર્યવાહી કરશે. જો ખોટું કરશે, વારંવાર ખોટું કરશે અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરશે તો અમારી સરકારે નિર્ણય કરી દીધેલો જ છે કે એવી વ્યક્તિઓ સામે જે ગુનો દાખલ કરવા પાત્ર, સાયબર ક્રાઇમનો ગુનો જે દાખલ કરવા પાત્ર થશે તો એ ગુનો પણ સરકાર દાખલ કરશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દુનિયાભરમાં ધૂમ મચી હતી. પશ્ચિમી દેશોમાં યુવાનોમાં યોગને લઈને ખાસ ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. હંગેરીની એન્ડ્રિયા યુવાનોને યોગ માટે પ્રેરિત કરતી નજરે આવે છે. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વ આખું યોગમય બન્યું છે. જોઈએ એક અહેવાલ. દુનિયાભરમાં લોકો પોતાની દિનચર્યામાં યોગને સામેલ કરી ચૂક્યા છે અને યુવાનોમાં યોગને અપનાવવાનું વિશેષ આકર્ષણ જોવા મળે છે. શાસ્ત્રીય પરંપરાથી યોગ વિદ્યા તેમજ સંસ્કૃત ભાષા શીખવા માટે હંગેરીથી ભારત આવેલી એન્ડ્રિયા તે યુવાનોમાંની એક છે. આઈ બિલીવ યોગા ઇઝ ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રેશરસ ગિફ્ટ ટુવર્ડ ધ વર્લ્ડ. યોગા મીન્સ ફોર મી અ સ્પિરિચ્યુઅલ પાથ, ફેથ ઇન ગોડ વિધાઉટ રિલિજિયસ બાઉન્ડરીઝ. So I got to know about faith from my grandmother,
and my family gave me a very nice moral foundation. But we don't know that this is called Yam and Niyam. And my teacher's guru was an Indian guru. His name is Swami Ved Bharati from Himalayan yoga tradition. And in this way, slowly, slowly, I got to know about Nadi Shodhan Pranayam, Soham Jap meditation. So these things also was involved, and astrology is also a part of, can we say, the yoga. In Tantra yoga, it has a big role. Yoga basically transformed my mind, and I'm still working on it, how to purify my mind, my body, my intellect. એન્જીઓનું માનવું છે કે માનવના મનને શાંત કરવા માટે યોગ લાભદાયક છે જ. સાથે સાથે વિશ્વ બંધુત્વ, શાંતિ, સૌહાર્દ તથા સમરસતા માટે યોગ એક સંજીવની છે. આમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત ઉપરાંત વિદેશમાં પણ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. રાજ્યના છેવાડાના વિસ્તાર એવા ઓખા નગરપાલિકા વિસ્તારમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સુરજ કરાડી વિસ્તારના લોકો માટે રૂપિયા 20 લાખના ખર્ચે નવનિર્મિત પેટા કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઓખાનગર વિસ્તારમાં જૂની હાઈસ્કૂલની જગ્યાએ રૂપિયા 3.25 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી અદ્યતન હાઈસ્કૂલને ખુલ્લી મૂકવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય અંતિમ યાત્રા બસ માટે સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવી હતી. જે સરકારી શાળા અહીંયા હતી એ શાળા ઘણા સમયથી એનું જે જૂનું ભવન હતું એ થોડું જર્જરિત થઈ ગયું હતું, અને બધાની એક લાગણી હતી શાળાના સમગ્ર સ્ટાફની, સ્થાનિક પ્રતિનિધિઓની અને બધાના સંયુક્ત પ્રયત્નથી નગરપાલિકાની આખી ટીમ, શાળાની જે લાગણી હતી અને માનનીય ધારાસભ્યો એમની લાગણીથી અને એમની રજૂઆતથી આ એક વાચા મ્યુનિસિપલ ફિનાન્સ બોર્ડ દ્વારા ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવી અને શાળાનું નવું અને ભવ્ય ભવન જ્યાં બાળકોને ખૂબ સુવિધાઓ પ્રાપ્ત થશે. આયા જે સગવાઈની હવે તે જર્જર થઈ ગઈ, ઓખામાં કાંઈ ખૂટતું હતું. પૂનમબેન સાંસદે 30 લાખ રૂપિયા પોતાના ગ્રાન્ટમાંથી ફાળવી ને ઓખાની તમામ વિકાસની કાર્ય પૂરું થાય છે, અને ખૂબ ખૂબ આ બોડીને હું ધન્યવાદ આપું છું. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત આહવા દ્વારા મહિલા કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ શ્રીમતી એચબી પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમાજના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની માહિતી આપીને આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા માટેની જરૂરિયાત દર્શાવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી જેડી પટેલે નવરાશના સમયમાં મહિલાઓને આર્થિક ઉપાર્જન કરવા માટે જણાવ્યું હતું. શિબિરમાં મહિલા આયોગના ભારતીબેન ગઢવી, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ, આહવાના સરપંચ રેખાબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પર નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. કાનૂનમંત્રીએ કહ્યું કે વિધવા સન્માન સાથે જીવે તેમ સરકારના પ્રયત્ન છે. સરકાર આ બાબતે ઘણા કામ કરી રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ વિધવા દિવસ પ્રસંગે સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 23 જૂને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે 2010માં વિધવા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. Dear Father's Day, Mother's Day, Daughter's Day, Brother's Day, partly by commitment, partly by sheer promise. Why no one ever thought of Widow's Day? I think that is indeed a very, very sad reflection on the way global thinking process operations are being conducted.
દરેક કાળા વાદળને સુનેરી કોર હોય છે, દરેક ઘટનાની બીજી બાજુ હોય છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ જળાશયમાં ઉકાઈ બાંધના નિર્માણ સમયે સમાઈ ગયેલ ગાયકવાડી કિલ્લો 1997 અને ત્યારબાદ 2016 અને હવે ફરી એકવાર 2018માં પાણી ઘટતા બહાર આવ્યો છે. આ વાત પંથકમાં ફેલાતા રજવાડી કિલ્લાને જોવા આસપાસના લોકો ઉમટી રહ્યા છે. આ ગાયકવાડી કિલ્લામાં સ્થાનિકોના કહેવા અનુસાર ગાયકવાડી રાજાઓના સૈનિકોનું થાણું હતું, જેમાં ઓજારો, હથિયારો, તોપ અને અનેક દુર્લભ વસ્તુઓ હતી, જે કેટલાય વર્ષોથી તાપીના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જો કે તાજા સમાચાર અનુસાર આ જગ્યાએ અત્યારે ભારે વરસાદ છે. બહાર દેખાવામાં આવેલ છે, પાણી ઓછું થાય એટલે જોવા મળે. આ કિલ્લો હમણાં 2016માં જોવા મળ્યો હતો અને પાછો 2018માં જોવા મળેલ છે. અને આ કિલ્લો ગાયકવાડ રાજાએ બનાવેલો હતો, જે કે સૈન્ય રહેતા હતા એ લોકો માટે અહીંયા રહેવા માટે બનાવેલો હતો. ને આ ઉકાઈનું ડેમનું પાણી આવતું હતું એટલે આ પુરાઈ ગયો પાછો, હમણાં પાછો જોવા મળેલો છે. એટલે અમે જો બાપદાદા કહેતા હતા કે અહીંયા કિલ્લો નીકળતો છે એટલે અમે જોવા આવેલા છે. ઉકાઈ ડેમની કેચમેન્ટ વિસ્તારમાં ઉચ્છલના વાજપુર ગામે ગાયકવાડી સમયનો કિલ્લો આવેલો છે. કેન્દ્રીય રમતમંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું છે કે રમત માટે ઉભરતી યુવા પ્રતિભાને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે શુક્રવારે દુબઈમાં રમાઈ રહેલી કબડ્ડી માસ્ટર્સ ટુર્નામેન્ટના અવસરે પત્રકારોને સંબોધિત કર્યા હતા. કબડ્ડીના પ્રથમ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન સિવાય આ ટુર્નામેન્ટમાં ઇરાન, દક્ષિણ કોરિયા, કેન્યા અને આર્જેન્ટિનાની ટીમો ભાગ લઈ રહી છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આજે જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. અંત્યોદયને દેશની પ્રગતિનો આધાર માનનારા મુખર્જીને ટ્વિટર પર દેશની જાણીતી હસ્તીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. ભારતમાં પ્રવાસનને વેગ આપવા માટેના ઇનક્રેડિબલ ઇન્ડિયા કેમ્પેઇનના ભાગરૂપ દેશમાં આધ્યાત્મિક મહત્વ ધરાવતા 100 સ્થળો અંગે વિડીયો સિરીઝ ચાલે છે. આ સિરીઝના ભાગરૂપ જાણીતા યાત્રાધામ ઋષિકેશ પર આધારિત સુંદર વિડીયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો જાણે ઋષિકેશનો પ્રવાસ કર્યો હોય તેવી લાગણી જણાવે છે. યુટ્યુબ પર બાળકોના ડાન્સનો આ સુંદર વિડીયો અત્યંત લોકપ્રિય બન્યો છે. વિડીયોમાં બે બાળકોએ મનમોહક ડાન્સ કરીને સૌના દિલ જીતી લીધા છે. આ વિડીયોને 9 લાખથી વધારે લોકો નિહાળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.